રાજ્યભરમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન માટેની પૂર્વ તૈયારીઓ આરોપી લેવામાં આવી છે ત્યારે સાબરકાંઠા બેઠક હેઠળ આવતા ઈડર અને વડાલી વિધાનસભા બેઠક પર મતદાન કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ વીવીપેટ સહિતની ચૂંટણી સામગ્રીઓનું ડિસ્પેચિંગ કરી દેવામાં આવ્યું છે. ઈડરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી કરવામાં આવેલી આ ડિસ્પેચિંગની કાર્યવાહી બાદ ચૂંટણી ફરજ પર મુકાયેલો સ્ટાફ પોલીસ બંદોબસ્ત હેઠળ તેના મતદાન મથક તરફ રવાના થયો હતો. 5 સાબરકાંઠા લોકસભા ચૂંટણી અન્વયે આજે અમે અમારા ઈડર વિધાનસભા મત વિસ્તારના કુલ 353 જે બૂથ છે એ બૂથની અંદર આજે અમે તમામ જે ઈવીએમ વીવીપેટ અને ઇલેક્શનના લગતું જે પણ સામગ્રી હતી એ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઈડર ખાતેથી રવાના કર્યા છે અને એની અંદર કુલ 1900 જે અમારા પોલિંગ સ્ટાફ છે પ્યુન સાથે એ કામ કરશે. તદુપરાંત તમામ જગ્યાએ પોલીસ પણ સુરક્ષા માટે છે. તદુપરાંત માઇક્રો ઓબ્ઝર્વર, વેબકાસ્ટિંગ, વિડીયો કેમેરા અને CPMF પણ આપણે પોલિંગ સ્ટેશન ઉપર રાખેલા છે એટલે સિક્યોરિટી માટે પણ પૂરતી વ્યવસ્થા કરેલી છે. તદુપરાંત આવતીકાલે જે પણ મતદારો મતદાન કરવા આવશે તો એમના માટે ગરમીના કારણે પાણીની વ્યવસ્થા, છાયડાની વ્યવસ્થા તથા જો કોઈ દિવ્યાંગ મતદાર ત્યાં મત આપવા આવે તો એમને વ્હીલચેરની વ્યવસ્થા, તદુપરાંત જો એને ઘરેથી પણ આવવામાં કોઈ અગવડતા હોય તો એવા મતદારોને ઓટો રિક્ષામાં ઘરેથી પણ અમે મતદાન મથક સુધી લાવી અને ઘરે પરત પહોંચાડીશું. એટલે જે પણ જરૂરી વ્યવસ્થા છે, પાણીથી માંડીને યુરિનલથી માંડીને છાંયડો, એ તમામ વ્યવસ્થા મતદારો માટે પણ કરેલી છે અને અમારા પોલિંગ સ્ટાફને પણ કોઈ તકલીફ ન પડે રહેવા જમવાની એ પણ બાબતો સુનિશ્ચિત કરેલી છે. ઈડર વડાલી લોકસભાની ચૂંટણી ગણતરીના સમયમાં જ બાકી છે ત્યારે આજે કર્મચારીઓ અને એના જોનલ ઓફિસરોની પૂર્ણ વ્યવસ્થા પૂરી ચાલી રહી છે. અત્યારે કર્મચારીઓ પોતાના જે VEC મશીન વગેરે સામાનો અત્યારે લઈ રહ્યા છે. બસની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે કલેક્ટર શ્રીભાઈ અત્યારે અહીંયા જે બૂથ ઉપર એમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. આમ જે ચૂંટણીલક્ષી તમામ કાર્યવાહી, તમામ જે કાર્યવાહી છે પૂર્ણતાના આરે જોવા મળી રહી છે ત્યારે અત્યારે દરેક કર્મચારીઓ ચૂંટણીમાં ચુસ્ત કામ કરી રહ્યું છે અને ત્યારે પોલીસ પણ આ કામગીરીમાં ખડે પગે ઉભું છે. આમ લોકસભાની ચૂંટણીમાં ચુસ્ત પૂરેપૂરી તૈયારીઓ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. સંજય દીક્ષિત, સાબરકાંઠા.